ભીમા કોરેગાંવ ખાતે વર્ષ 1818માં મહાર સૈનિકો અને પેશવાઓ વચ્ચે યોજાયેલા યુદ્ધમાં મહાર સૈનિકોનો વિજય થયો હતો, જે બાદ આ દિવસને શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્રના સમગ્ર દલિત સંગઠનો દ્વારા ઘોડા તથા શસ્ત્રો સાથે હજારો લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન કરી શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે દલિત સંગઠનના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. નામ દેવેન વાણવી, સૌરાષ્ટ્ર દલિત સંગઠનમાં સંયોજક તરીકે કામગીરી કરું છું. આજે 500 મહારોએ 28,000 પેશવાઓને લડાઈમાં જીત હાંસલ કરી એ મહારોની જીતનો આજે વિજયોત્સવ જૂનાગઢમાં મનાવાઈ રહ્યો છે. સમાજમાં શૌર્યતા વધે, સમાજ બળવાન થાય અને બાહુબળ એનું જે છે એનું કવચ બાબા સાહેબ આંબેડકરે જ્યારે સંવિધાનમાં અધિકાર આપ્યો છે શસ્ત્ર ધારણ કરવાનો, ત્યારે એ કવચ પણ લોકોમાં પેદા થાય એના માટેની આ મહારેલી છે. આ વિજયોત્સવ મનાવવા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે ગામડે અને જિલ્લાઓમાં પણ આ ઉજવણી થઈ રહી છે. એ જ આ કાર્યક્રમની સિદ્ધિ છે. છેલ્લા 3 વર્ષથી જૂનાગઢમાં ઉજવાય છે, આજે ગુજરાત આખામાં ઉજવાય છે આ વિજયોત્સવ, જેથી અમને ખૂબ જ ખુશી છે. આ વિજયોત્સવ છે એક તહેવાર બની જાય સામાજિક, અને સામાજિક તહેવાર બનીને જન જન સુધી એક આ આંદોલનના સ્વરૂપે પહોંચે અને આ એક તહેવાર તરીકે મનાવવામાં આવે એવી અમારી લાગણી છે. અને આજે ગુજરાતમાં આ તહેવાર મનાવવાનું શરૂ થઈ ગયું છે. આવતા વર્ષે બીજા કોઈ જિલ્લામાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ, એના પછીના વર્ષે બીજા જિલ્લામાં કોઈ રાજ્યનો કાર્યક્રમ થવાનો છે. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન કે જેણે આ વિજયોત્સવમાં ભાગ લીધો અને ભાગ લઈને પોતાના સમાજના નેતૃત્વ કરવા માટે પ્રણ લીધું, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય ભીમ, જય ભારત, જય કાશી રામ.